हेलो फ्रेंड्स, કાઠિયાવાડી કિંજલ્સ કિચનમાં તમારું સ્વાગત છે। તો આજે આપણે બનાવીશું લીલી ચોરીનું કાઠિયાવાડી સ્ટાઇલ એકદમ ટેસ્ટી એકદમ સરળ એવું શાક। તો વિડીયોને છેલ્લે સુધી જોવાનું ના ભૂલશો। વિડીયો ગમે તો લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો। અને જો કોઈ રેસીપી માટે સજેશન હોય તો પણ તમે નીચે કમેન્ટ કરીને જરૂરથી કહી શકો છો, હું એ રેસીપી બનાવી અને તમારી સાથે ચોક્કસથી શેર કરીશ। તો ચાલો હવે રેસીપી સ્ટાર્ટ કરીએ। तो अँ आप कूकर में शाक बनासू तो अँ आप अर्धा चमचा जेटलू तेल लेशू अने तेल ने गरम थवा देशू। जेव तेल गरम थाय एटले आपणे अँ लसण उमेरीशू। तो अँ मैं लीलू लसण लीधु छे, तमे सूकू लसण पण लई शको छो, पण अत्यारे शियाळानी सीजन में लीलू लसण आसानीथी मळी जाय छे, एटला माटे मैं अँ लीलू लसण लीधु छे अने एनो टेस्ट पण खूब सरस आवे छे। तो हवे आपणे अँ एक चमची जेटलू जीरू उमेरीशू। जीरू ने पण सारी रीते पकावीशू। लसण जीरू ने अँ आपणे सारी रीते पकावीशू। जेव लसन पाकी जशे एटले सौ प्रथम आपणे अँ अर्धी चमची जेटली हिंग उमेरीशू। हिंग उमेर्या पछी आपणे अँ अर्धी चमची जेटली हळदर उमेरी देशू। हिंग अने हळदर उमेर्या पछी डायरेक्ट आपणे चोरी नाखी देशू। तो तमे अँ जोई शको छो, जे कूणी चोरी होय एने आ रीते कटका करी लीधा हता अने बाकीना दाणा छे। तो जेवी आपणे चोरी उमेरी दईए एटले आपणे कूकरनुं ढाकण बंद करी देशुं, केम के तेलमां नाख्या पछी चोरी फूटे छे एटला माटे। हवे अहीं आपणे सरखी रीते मिक्स करी लेशुं अने तेलमां थोड़ीवार सारी रीते पकावीशुं। जेवी पाकी जाय एटले आपणे अहीं टमेटुं नाखी देशुं। तो मैं अहीं एक मीडियम साइजनुं टमेटुं लीधुं छे। टमेटुं उमेर्या पछी पण सरखी रीते आपणे मिक्स करी लेशुं। હવે આપણે અહીંયા સ્વાદ અનુસાર મીઠું ઉમેરીશું। મીઠું ઉમેર્યા પછી સરખી રીતે મિક્સ કરી દેશું। અહીંયા આપણે ધાણા જીરું પાવડર ઉમેરીશું। ધાણા જીરું પાવડરથી ખૂબ જ સરસ ટેસ્ટ આવે છે અને ઓછા મસાલાઓથી શાક ખૂબ જ ટેસ્ટી બને છે। તો એકવાર આ રીતે જરૂરથી ટ્રાય કરજો। અહીંયા એક ચમચી જેટલી લસણવાળી આપણે ચટણી ઉમેરીશું। તમે તમારા ટેસ્ટ મુજબ લસણવાળી ચટણી ઓછી વધતી કરી શકો છો અને લસણવાળી ચટણી ઉમેર્યા પછી સરખી રીતે મિક્સ કરી દેશું। જો તમારે લસણવાળી ચટણીની રેસીપી જોઈતી હોય તો તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે। એના સિવાય ઘણી બીજી કાઠિયાવાળી રેસીપી તમને જોવા મળશે। અહીંયા આપણે રસાવાળું શાક બનાવવું છે એટલા માટે અહીંયા મેં પાણી ઉમેર્યું છે વધારે। તમે તમારે જેટલું રસાવાળું ખાવું હોય એ મુજબ પાણી ઓછું વધતું કરી શકો છો। હવે આપણે અહીંયા 3-4 વિસલ વાગે ત્યાં સુધી રહેવા દેશું અને પછી આપણે શાકને ચેક કરી લેશું। તો અહીંયા 3-4 સીટી થઈ ગઈ છે, તમે અહીંયા જોઈ શકો છો શાક ખૂબ જ સરસ રીતે બનીને તૈયાર થઈ ગયું છે। તો બસ હવે આપણે ગાર્નિશિંગ માટે એમાં કોથમરી ઉમેરી દેશું। તો અહીંયા તમે જોઈ શકો છો ખૂબ જ સરસ ગ્રેવી પણ એની ખૂબ જ સરસ બનીને તૈયાર થઈ છે। તો અહીંયા આપણે ગાર્નિશિંગ માટે કોથમરી ઉમેરી દેશું। કોથમરી ઉમેર્યા પછી આપણે એકવાર મિક્સ કરી લેશું। હવે આપણે અહીંયા એકાદ મિનિટ જેવું ગેસ ઉપર એને ઉકાળીશું, એની ગ્રેવી ખૂબ જ સરસ બનીને તૈયાર થઈ જાય છે। તો અહીંયા તૈયાર છે ખૂબ જ સરળ એવું કાઠિયાવાડી સ્ટાઇલ ચોરીનું રસાવાળું શાક છે ને, એકદમ સરળ રેસીપી અને ખાવામાં પણ એટલું ટેસ્ટી લાગે છે। તમે બાજરાના રોટલા સાથે ખાઓ ખૂબ જ એટલે ખૂબ જ ટેસ્ટી લાગે છે। તો એકવાર જરૂરથી ટ્રાય કરજો અને તમને મારી રેસીપી કેવી લાગે છે નીચે કમેન્ટ કરીને જરૂરથી કહેજો। અને જો કોઈ રેસીપી માટે સજેશન હોય તો પણ તમે નીચે કમેન્ટ કરીને જરૂરથી કહી શકો છો। અને હા, હજુ સુધી ચેનલ સબસ્ક્રાઇબ ના કરી હોય તો ચેનલને પણ જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો। આવી જ રીતે નવી નવી રેસીપી તમારી સાથે ચોક્કસથી શેર કરતી રહીશ। તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં આવી જ કોઈ નવી રેસીપી સાથે। ત્યાં સુધી બાય।